તમારી પ્રધાનમંત્રી મને બાર રૂપિયા વાળો મેં વીમા ઉતાર્યો હતો એમાંથી મને બે લાખ રૂપિયા ની સહાય મળી છે બે લાખ રૂપિયા મળી ગયા નહી આપના પરિવારમાં તો કીર્તિબેન તમને નાની ઉમર માં ખુબ પરમાત્મા એ મોટું દુખ આપ્યું આપના પતિ નું નિધન થઈ ગયું અને આપ દીકરીને મોટી કરી રહ્યા છો કુટુંબના વડીલો સાચવી રહ્યા છો તો તમે તો એક ભારતની સાચી નારી તરીકે કુટુંબની ચિંતા કરી રહ્યા છો એટલે પહેલા તો હું તમને પ્રણામ કરું છું થેન્ક યુ સરકારી કઈ યોજનાઓનો લાભ મળ્યો છે કિર્તિબેન મને બીજી આ વિધવા સાહેબ પણ મળે છે મારા પતિના મૃત્યુ પછી હા હા અને બીજી ઉજ્જવલા ની પણ ગેસ સિલિન્ડર પણ મળ્યો છે આ બધું મેળવવામાં તકલીફ પડે છે કીર્તિબેન આ બધું તકલીફ પડે છે કે સમયસર ના એ બધું સમયસર મને મળી રહે છે અમારા ગામના સરપંચ સાહેબ અમને અવાર નવા બધી યોજના વિશે માહિતી આપતા રહે છે એટલે અમને બીજી કોઈ તકલીફ પડતી નથી દીકરીને ભણાવો છો કીર્તીબેન દીકરી કેટલી ઉમરની છે શું ભણાવો છો મારી દીકરીને હું બીએચ એમ એચ ડોક્ટર નું ભણાવ છું અરે વાહ ક્યાં આગળ સીટી પછી કાળ સુરત એમ લો કીર્તિબેનનો તો તમને તો તમને તો જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે તમારી દીકરી આટલી બધી પ્રગતિ કરશે તો મારા તો એને ખૂબ આશીર્વાદ છે અને મને લાગે છે તમારું જીવન આવા નાનકડા ગામમાં રહીને પણ બહુ પ્રેરક જીવન છે અને તમે પરિવારમાં આપણી મોટી આપત્તિ આવી પરિવારના આપના પતિ રહ્યા નહીં આપણે બચ્ચા મોટા કર્યા અને આવું સરસ ભણાવી રહ્યા છો અને મને તો ખુશી વાત છે કે તમે દીકરીને ભણાવી રહ્યા છો એટલે હું તમને ખૂબ અભિનંદન આપું છું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય જન આરોગ્ય કાર્ડ હોય પેન્શન જેવી યોજનાઓ હોય આ બધાની તમને માહિતી પણ છે જેટલા તમને મળે છે તમારી આજુબાજુ આવા કોઈ ગરીબ ભાઈ હોય અને રહી ગયા હોય તો મારી તમને વિનંતી છે મારા વતી કે એમને પણ આ બધા લાભ મળે એના માટે પ્રયત્ન કરજો એમને માર્ગદર્શન કરજો તેથી આપણા ગામમાં કોઈ ગરીબ હોય એને મદદ ના મળી હોય ના થવું જોઈએ ચાલો કીર્તિબેન તમારી કીર્તિ ચારે બાજુ ફેલાય થેન્ક યુ સર

you thank you sir I'll I'll go go I'll go. Go. I'll go.